Hi friends, I'm Naresh Prajapati and you are watching one of your favorite channels VIP Academy. Guys, today I'm gonna teach you 50 useful sentences. Before I go ahead, I would like to say thank you very much for watching this video. Let's have something new. दोस्तों आपके सामने है रीडल मीन्स ऑफ कोर्स गुजराती में उखाणू। तो दोस्तों એવું શું છે એવી કઈ વસ્તુ છે જે ફ્રીજમાં રાખવા છતાંય ગરમ જ રહે છે। बाय द वे आनो आंसर आपणे एंड में जोईशुं। तो फ्रेंड्स तमारी सामे एक वाक्य छे आई एम हियर सिंस मॉर्निंग अने बीजुं वाक्य छे आई हेव बीन हियर सिंस मॉर्निंग। तो दोस्तों आ बेमांथी क्यूं वाक्य साचुं छे, व्हाट डू यू थिंक, फर्स्ट करेक्ट छे कि सेकेंड? एनी वे आपणे एंड में समझीशुं। नाउ लेट्स लर्न। नंबर वन इज, મને એવા લોકો પસંદ નથી જે બીજાને છેતરે છે। ઇન ઇંગ્લિશ, આઈ ડોન્ટ લાઈક સચ પીપલ વુ ચીટ અધર્સ। આઈ ડોન્ટ લાઈક સચ પીપલ વુ ચીટ અધર્સ। હું જાણું છું કે તમે જૂઠું નથી બોલતા। ઇન ઇંગ્લિશ, આઈ નો યુ ડોન્ટ લાઈ। આઈ નો યુ ડોન્ટ લાઈ। તો દોસ્તો જૂઠો કે જૂઠી ને ઇંગ્લિશમાં લાયર કહે છે, LIAR। યોગ્ય સમયે હું તમને જણાવીશ। In English, I will let you know when the time comes. I let you know when the time comes. Next, મને તમારા પર પૂરો વિશ્વાસ છે। I trust you fully. I trust you fully. Next, મારા પર ભરોસો મૂકો, હું આ વાત કોઈને નહીં કહું। In English, trust me, I will not share this with anybody, anyone. Next, મને વિશ્વાસ છે કે હું એક દિવસ કડકડાટ અંગ્રેજી બોલીશ। I am sure I will speak English fluently one day. I am sure I will speak English fluently one day. Next, મેં આજ સુધી તાજ મહેલ જોયો નથી। In English, I have not seen the Taj Mahal so far. દોસ્તો so far means till today. Next, હું તમારો અહેસાન જિંદગીભર નહીં ભૂલું। In English, I shall never forget your kindness. I shall never forget your kindness. Next, પૈસા બધું જ નથી। Money is not everything. Money is not everything. Next, આપણે પૈસાથી બધું ખરીદી શકતા નથી। We can't buy everything with money. We can't buy everything with money. Next, હું મારા કુટુંબને ખુશ જોવા માંગુ છું। In English, I want to see my family happy. I want to see my family happy. Next, મેં કોઈ પણને જાણી જોઈને દુખી નથી કર્યા। I have not made anyone unhappy knowingly or purposely. નેક્સ્ટ, કમ નસીબે હું 90% મેળવી શક્યો નહીં। અનફોર્ચ્યુનેટલી આઈ કુડ નોટ ગેટ 90%। અનફોર્ચ્યુનેટલી આઈ કુડ નોટ ગેટ 90%। નેક્સ્ટ, મેં તે જાણી જોઈને નહોતું કર્યું। ઇન ઇંગ્લિશ, આઈ ડીડ નોટ ડૂ ઇટ પર્પઝલી. નેક્સ્ટ, મેં તમારી પાસેથી આવી અપેક્ષા નહોતી રાખી। આઈ ડીડ નોટ એક્સપેક્ટ ધીસ ફ્રોમ યુ. નેક્સ્ટ, હું તમને જોઈ લઈશ, હું તમને બતાવી દઈશ। ઇન ઇંગ્લિશ, આઈ વિલ શો યુ. ગાઈઝ, ધમકીને ઇંગ્લિશમાં થ્રેટન કહે છે. નેક્સ્ટ, મનની શાંતિ સિવાય મારી પાસે બધું જ છે। ઇન ઇંગ્લિશ, આઈ હેવ એવરીથિંગ એક્સેપ્ટ પીસ ઓફ માઇન્ડ. નેક્સ્ટ, મને ચા ભાવતી નથી। આઈ ડોન્ટ લાઈક ટી. નેક્સ્ટ, મને ચા લેવાની પસંદ પડતી નથી। આઈ ડોન્ટ પ્રિફર ટી। દોસ્તો વધારે પસંદગી માટે ઇંગ્લિશમાં પ્રિફર શબ્દ છે। આઈ ડોન્ટ પ્રિફર ટી મીન્સ હું ચા લેવાનું વધારે પસંદ કરતો નથી। નેક્સ્ટ, મારાથી આ નહીં થાય મીન્સ આઈ કાન્ટ ડૂ ધીસ. નેક્સ્ટ, હું તેના વિશે કંઈ પણ જાણતો નથી। આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. નેક્સ્ટ, મને લાગે છે કે હવે તમારે જવું જોઈએ। આઈ થિંક યુ શુડ ગો નાઉ. નેક્સ્ટ, મને લાગે છે કે તમારે તમારું અંગ્રેજી સુધારવું જોઈએ। ઇન ઇંગ્લિશ, આઈ થિંક યુ શુડ ઇમ્પ્રુવ યોર ઇંગ્લિશ. નેક્સ્ટ, તમારે તમારું અંગ્રેજી સુધારવાની જરૂર છે। યુ નીડ ટુ ઇમ્પ્રુવ યોર ઇંગ્લિશ. નેક્સ્ટ, હવે તમારે દવા લેવાની જરૂર નથી। ઇન ઇંગ્લિશ, You don't need to take medicine now. Or second option is,
યુ નીડ નોટ ટેક મેડિસિન નાવ. નેક્સ્ટ, મને નથી લાગતું કે તમે આ કરી શકો. આઈ ડોન્ટ થિંક યુ વિલ બી એબલ ટુ ડુ ધીસ. આઈ ડોન્ટ થિંક યુ વિલ બી એબલ ટુ ડુ ધીસ. નેક્સ્ટ, હું આશા રાખું છું કે તમે ફરીથી આવું નહીં કરો. આઈ હોપ યુ વિલ નોટ રિપીટ ધીસ. આઈ હોપ યુ વિલ નોટ રિપીટ ધીસ. નેક્સ્ટ, હું આશા રાખું છું કે તમે મને નારાજ નહીં કરો. આઈ હોપ યુ વિલ નોટ ડિસઅપોઇન્ટ મી. આઈ હોપ યુ વિલ નોટ ડિસઅપોઇન્ટ મી. નેક્સ્ટ, હું સવારમાં જલ્દી ઉઠું છું. આઈ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ. આઈ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ. નેક્સ્ટ, હું તમારા માટે શું કરી શકું. વોટ કેન આઈ ડુ ફોર યુ સર. રિસ્પેક્ટ માટે સર બોલી શકાય. વોટ કેન આઈ ડુ ફોર યુ સર. નેક્સ્ટ, મને પંજાબી ડીશ ખાવાનો શોખ છે. આઈ એમ ફોન્ડ ઓફ ઇટિંગ પંજાબી ફૂડ. આઈ એમ ફોન્ડ ઓફ ઇટિંગ પંજાબી ફૂડ. નેક્સ્ટ, મને જલ્દી જવા દો. લેટ મી ગો અર્લી. લેટ મી ગો અર્લી. નેક્સ્ટ, મારે હવે જવું પડશે. ઓર મારે હવે જવું પડે. આઈ હેવ ટુ ગો નાવ. આઈ હેવ ટુ ગો નાવ. નેક્સ્ટ, શું હું હવે જઈ શકું છું સર. કેન આઈ ગો નાવ સર. કેન આઈ ગો નાવ સર. નેક્સ્ટ, મારે આના માટે કોને મળવાનું ઓર મળવું જોઈએ. ઇન ઇંગ્લિશ, વુમ શુડ આઈ મીટ ફોર ધીસ ઓર વુ શુડ આઈ મીટ ફોર ધીસ. બંને સાચું છે. વુમ શુડ આઈ મીટ ફોર ધીસ ઓર વુ શુડ આઈ મીટ ફોર ધીસ. નેક્સ્ટ, હું શા માટે આ કામ કરું. વાય શુડ આઈ ડુ ધીસ વર્ક. વાય શુડ આઈ ડુ ધીસ વર્ક. નેક્સ્ટ, હું આવું કે ના આવું તમને શું ફરક પડે છે. વેધર આઈ કમ ઓર નોટ વોટ ડિફરન્સ ડઝ ડેટ મેક ટુ યુ. હું આવું કે ના આવું તમને શું ફરક પડે છે. વેધર આઈ કમ ઓર નોટ વોટ ડિફરન્સ ડઝ ડેટ મેક ટુ યુ. નેક્સ્ટ, હું છેલ્લા 23 વર્ષથી આ સંસ્થા ચલાવી રહ્યો છું. આઈ હેવ બીન રનિંગ. દોસ્તો, ચલાવવું એટલે રન. આઈ હેવ બીન રનિંગ ધીસ ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ લાસ્ટ 23 યર્સ. આઈ હેવ બીન રનિંગ ધીસ ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ લાસ્ટ 23 યર્સ. નેક્સ્ટ, હું આજ દિન સુધી કદાપી જૂઠું બોલ્યો નથી. આઈ હેવ નેવર લાઈડ ઇન માય લાઈફ. આઈ હેવ નેવર લાઈડ ઇન માય લાઈફ. નેક્સ્ટ, હું અંધશ્રદ્ધામાં માનતો નથી. આઈ ડોન્ટ બિલીવ ઇન સુપરસ્ટિશન. હું અંધશ્રદ્ધામાં માનતો નથી. આઈ ડોન્ટ બિલીવ ઇન સુપરસ્ટિશન. તો દોસ્તો, અંધશ્રદ્ધાને સુપરસ્ટિશન કહે છે. નેક્સ્ટ, હું સારી રીતે જાણું છું કે જેવું કરો એવું ભરો. જેસી કરની વેસી ભરની. ઇન ઇંગ્લિશ, આઈ નો ઇટ વેરી વેલ. એઝ યુ સો સો સેલ યુ રીપ. આર ઈ એ પી, રીપ એટલે લણવું. નેક્સ્ટ, હું તમારી જગ્યાએ હોત તો. ઇફ આઈ વર યુ. તો દોસ્તો, અહીંયા આઈ સાથે વર આવે છે, એ ફ્યુચરમાં આપણે શીખીશું, પણ આ સાચું છે. જો હું તમારી જગ્યાએ હોત તો. ઇફ આઈ વર યુ. નેક્સ્ટ, મને ખબર નથી. આઈ ડોન્ટ નો ઓર આઈ હેવ નો આઈડિયા. આઈ ડોન્ટ નો ઓર આઈ હેવ નો આઈડિયા. નેક્સ્ટ, મને એવું લાગે છે. આઈ થિંક સો. આઈ થિંક સો. નેક્સ્ટ, મારે માટે બિલકુલ નવું છે. ધીસ ઇઝ ટોટલી ન્યૂ ફોર મી. ધીસ ઇઝ ટોટલી ન્યૂ ફોર મી. નેક્સ્ટ, કસમથી મેં આ દિન સુધી દારૂને સ્પર્શ પણ કર્યો નથી. ઇન ઇંગ્લિશ, આઈ સ્વેર આઈ હેવ નેવર ટચ આલ્કોહોલ. અને ઇન્ડિયન પ્રમાણે, ગુડ પ્રોમિસ, આઈ હેવ નેવર ટચ આલ્કોહોલ. નેક્સ્ટ, તમને ખાતરી આપું છું કે હું તમારા પૈસા વ્યાજ સાથે પાછા આપીશ. આઈ એશ્યોર યુ ડેટ આઈ વિલ રિટર્ન યોર મની વિથ ઇન્ટરેસ્ટ. આઈ એશ્યોર યુ ડેટ આઈ વિલ રિટર્ન યોર મની વિથ ઇન્ટરેસ્ટ. નેક્સ્ટ, હું મારા દિવસની શરૂઆત પ્રાર્થનાથી કરું છું. આઈ સ્ટાર્ટ માય ડે વિથ અ પ્રેયર. આઈ સ્ટાર્ટ માય ડે વિથ અ પ્રેયર. નેક્સ્ટ, મને લાગે છે કે મારે આ વિડીયો શેર કરવો જોઈએ. આઈ ફીલ આઈ શુડ શેર ધીસ વિડીયો. આઈ ફીલ આઈ શુડ શેર ધીસ વિડીયો. નેક્સ્ટ, હું સવારથી અહીં છું. આઈ હેવ બીન હિયર સિન્સ મોર્નિંગ. તો ફ્રેન્ડ્સ, આ જે વાક્ય છે છેલ્લું, એ મેં શરૂઆતમાં તમને કહ્યું, રાઈટ? તો આ વાક્ય પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનું છે. ફ્યુચરમાં હું આવા પ્રકારના વાક્યોનો વિડીયો બનાવીશ, સો ડોન્ટ વરી. તો શરૂઆતમાં મેં તમને એક ઉખાણું પૂછેલું કે એવી કઈ વસ્તુ છે, એવું શું છે જે ફ્રીજમાં રાખવા છતાં પણ ગરમ જ રહે છે. એન્ડ ધ આન્સર ઇઝ મસાલો. આઈ મીન ગરમ મસાલો. ઓકે દોસ્તો, આ બધા જ વાક્યોમાંથી તમને કયું વાક્ય સૌથી વધારે ગમ્યું એ તમે આ કોમેન્ટ બોક્સમાં જરૂર લખો. એન્ડ લાસ્ટ, અમારા વિડીયો જોવા માટે, લાઇક કરવા માટે, કોમેન્ટ્સ માટે અને આપના પ્રેમ માટે હું નરેશ પ્રજાપતિ આપનો દિલથી આભાર માનું છું. થેન્ક યુ. થેન્ક્સ અ લોટ. જય હિન્દ, જય ભારત.